તો આ જે ક્વેશ્ચન છે ને, ધમાકેદાર ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનનો આન્સર તો સિમ્પલ છે, પણ એના હું તમને થોડાક એક્સ્ટ્રા સ્વરૂપો કહીશ કે જે તમને ઘણા કામ આવી શકે. જો તમને ટોટલ ત્રણ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. માની લો કે તમારી પાસે કોઈ પણ કન્ટેનર છે, એ કોઈ પણ કન્ટેનરની અંદર તમે પ્રવાહી ભરેલું છે, રાઈટ? માની લો કે અહીંયા એક પ્રવાહી ભરેલું છે, અહીંયા એક પ્રવાહી ભરેલું છે ને અહીંયા એક પ્રવાહી ભરેલું છે. ત્રણે ત્રણ પ્રવાહીના વક્રી ભવનાંક અલગ અલગ છે, ખાસ સમજો. માનો કે આનો વક્રી ભવનાંક 1.2 છે, આ પ્રવાહીનો વક્રી ભવનાંક છે એ 1.5 છે, અને આ પ્રવાહીનો વક્રી ભવનાંક છે ની માનો કે 1.6 છે. ત્રણ અલગ અલગ મેં દ્રવ્ય લીધા, પ્રવાહી લીધા, બરાબર. ત્રણેય દ્રવ્યો છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે માની લો કે એક લેન્સ કન્સિડર કરીએ છીએ. અહીંયા બહિર્ગોળ લેન્સ છે, અહીંયા બહિર્ગોળ લેન્સ છે ને અહીંયા બહિર્ગોળ લેન્સ છે. ત્રણે ત્રણની અંદર એને આપણે ડૂબાડીએ છીએ, બરાબર. હવે તમને ખબર જ છે કે જો લેન્સ છે એને માધ્યમ, કોઈ પણ માધ્યમ ચેન્જ કરવામાં આવે ને, તો એની કેન્દ્ર લંબાઈ બદલાય છે. કયા સમીકરણ મુજબ? 1/f = (n2 - n1)/(n1) / (r1 - 1/r2). આ વક્રતા ત્રિજ્યા તો બદલાશે ને, એનો શેપ નહીં બદલાય. કોઈ પણ લેન્સને તમે કોઈ પણ પ્રવાહીમાં ડૂબાડો તો એનો આકાર બદલાશે નહીં, એ તો ભૂલી જ જાઓ. એટલે કોઈ પણ લેન્સ છે એનો આકાર બદલાવાનો નથી, પરંતુ એનો નેચર, એનો સ્વભાવ બદલવાનો છે. એટલે વળી શું હું કહેવા માંગુ છું, ખાસ અહીંયા ધ્યાન. જો તમે જ વિચારો, આ લેન્સ છે, લેન્સ જે તમે બહિર્ગોળ લેન્સ યુઝ કરેલો છે, બધા બહિર્ગોળ લેન્સનો વક્રી ભવનાંક હું 1.5 જ લઉં છું, એટલે મેક્સિમમ ત્રણ જ કેસ બને. હવે તમે સમજી શકશો, કાં તો એના જેટલા વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં ડૂબાડવાનું, કાં તો એનાથી ઓછો હોય એમાં, ને કાં તો એનાથી વધારે હોય એમાં. તો હવે તમે વિચારો તો આ જગ્યાએ આઈ 1.5 અને આઈ 1.5 ને, તો એકના છેદમાં એફ કેવું મળશે? 0 ને, તો એફ કેવા મળશે? અનંત મળશે. અને અનંત છે વિદ્યાર્થી મિત્રો, અનંત, અનંત કેન્દ્ર લંબાઈ કોની હોય? વેરી ગુડ, સમતલ સપાટીની. તો તમને આ ટાઈપનો પ્રશ્ન પૂછે ને તો બે આન્સર આવે. જો એફ પૂછ્યા હોય તો અનંત આવશે, અને માની લો કે તમને એમ કે કોના તરીકે વર્તે, તો જવાબ આવશે સમતલ સપાટી તરીકે વર્તે. ચલો આ ફંડા ક્લિયર. ઓકે, ક્વેશ્ચન વાંચો. બહિર્ગોળ લેન્સને જેનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો જો એમાં ડૂબાડવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ અનંત થશે, ને કોના તરીકે વધશે? વેરી ગુડ, સમતલ સપાટી તરીકે. હવે બીજા બે ફંડા છે, હજુ બાકી છે. જો આ કેસમાં કેવું થશે વિદ્યાર્થી મિત્રો, ખબર? અહીંયા 1.5 n2 છે ને, n1 કેટલા થઈ ગયા? 1.6. તો આનો જવાબ માઇનસ આવશે ને, તો એફ માઇનસ આવે એટલે એનો મતલબ શું થાય ખબર? હવામાં કેન્દ્ર લંબાઈ પ્લસ હોય ને તો પાણીમાં માઇનસ મળશે, અને હવામાં માઇનસ હોય તો પાણીમાં પ્લસ મળશે, કારણ કે આગળ માઇનસ નિશાની છે, ચેન્જ થઈ જાય. તો આ જગ્યાએ લેન્સ પોતાનો સ્વભાવ છે ને એ બદલશે. સ્વભાવ બદલવો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે આ લેન્સ અહીંયા કોના તરીકે વર્તે ખબર? અંતર્ગોળ તરીકે. તો ઘણા એમ કે લે સર આ જગ્યાએ અંતર્ગોળ તરીકે વર્તે તો આવો શેપ થઈ જાય. અરે ના ભાઈ, આકાર ન બદલાય. બહિર્ગોળનું કામ શું? કેન્દ્રિત કરવાનું. અંતર્ગોળનું કામ શું? અપકેન્દ્રિત કરવાનું. તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો, આ તમારો બહિર્ગોળ લેન્સ છે ને, એ કિરણોને કેન્દ્રિત કરવાને બદલે અપકેન્દ્રિત કરશે, મતલબ કે એનો સ્વભાવ બદલાવશે. ખબર પડે છે? આ જગ્યાએ શું થશે? તો કે જો આ 1.5 અને 1.2, તો એફનો જવાબ ધન જ મળવાનો છે. તો હવામાં પ્લસ હોય તો પાણીમાંય પ્લસ, હવામાં માઇનસ હોય તો પાણીમાંય માઇનસ. તો અહીંયા સ્વભાવ બદલવાનો કોઈ પણ ઓપ્શન છે એ ઉત્પન્ન થતો નથી, મતલબ કે અહીંયા સ્વભાવ બદલશે નહીં. તો બહિર્ગોળ કેન્દ્રિત કરતો હશે તો અહીંયા કેન્દ્રિત જ કરશે. તો ટૂંકું અને ટચ, લેન્સને એના જેવા જ દ્રવ્યમાં ડૂબાડો તો સમતલ સપાટી તરીકે વર્તે, કેન્દ્ર લંબાઈ અનંત થઈ જાય, અદ્રશ્ય થઈ જાય એવું પણ ચાલે. એના કરતાં વધારે વક્રી ભવનાંક વાળામાં ડૂબાડો, સ્વભાવ બદલવો પડશે. અંતર્ગોળ હોય તો બહિર્ગોળ, બહિર્ગોળ હોય તો અંતર્ગોળ, અને એનાથી ઓછા વક્રી ભવનાંકમાં તો અંતર્ગોળ હશે તો અંતર્ગોળ, બહિર્ગોળ હશે તો બહિર્ગોળ. પણ અત્યારે આનો આન્સર શું આવશે? કેન્દ્ર લંબાઈ અનંત થઈ જશે. ધેટ્સ ઇટ.